स्वागत है तमारू अमारी चैनल मॉम एंड डॉटर कुक्स में। आज आप बनाईशू लीला वालनु शाक। अत्यारे शियाळा में लीला वाल मळता होय छे तो आ शाक तमे बनावीने एक वार चोक्कस ट्राई करजो, खावामां खूब ज तमने गमशे अने आ शाक एकदम फटाफट बनीने तैयार थई जाय छे। आपणे आ वालनु शाक आजे एक नवी ज रीतथी बनावाना छीए, तो चालो जोई लईए आजे वालनु शाक आपणे केवी रीतने बनावाना छे। ते नवी नवी रेसिपी शीखवा माटे अमारी चेनलने सब्सक्राइब करो અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકોનને જરૂર દબાવો। અહીંયા મેં લીલા વાલ લીધા છે અને આ લગભગ મારા 500 ગ્રામ વાલ હતા, એમાંથી 200 ગ્રામ દાણા નીકળ્યા છે। તો તમે જોઈ શકો છો આ લીલા વાલ છે, એકદમ આસાનીથી તૂટી જાય છે। શિયાળામાં આ વાલ મળતા હોય છે તો આપણે આ વાલ ફોલીને લઈ એના દાણા છે એ બધા લઈ લેવાના છે। અને હવે આપણે એને પ્રેશર કુકરમાં બાફી લેવાના છે। તો એક આપણે કુકર લેશું, એમાં આપણે જે વાલના દાણા છે એ ધોઈને લઈ લેવાના છે। એમાં આપણે વાલ ડૂબે એટલું પાણી મૂકીશું અને અડધી ચમચી આપણે હળદર ઉમેરી દઈશું, એટલે વાલનો સરસ કલર આવે અને થોડું સ્વાદ પ્રમાણે આપણે વાલના ભાગનું મીઠું ઉમેરી દઈશું। આપણે એની બે સીટી કરી લેવાની છે મીડિયમ ગેસ પર, બહુ વધારે સીટી નથી કરવાની। હવે આપણે વાલ બફાય ત્યાં સુધી મેં એક મસાલો બનાવીને તૈયાર કરી લઈશું। તો એની માટે મેં અડધી ચમચી આમચૂર પાવડર લીધો છે અને પોણી ચમચી ગોળ લીધો છે। આમાં આમચૂર પાવડર અને ગોળ નાખવાનો છે ગળાશ અને ખટાશ માટે। હવે આપણે થોડું પાણી ઉમેરીને એની પેસ્ટ તૈયાર કરી લેશું। ગોળ અને આમચૂરને આપણે સરસ રીતે પાણીમાં મિક્સ કરી લેવાનું છે અને એની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે 1 ટેબલસ્પૂન સિંગદાણા લેશું અને આપણે એને એક મિક્સરના જારમાં ઉમેરી દઈશું અને આપણે 1 ટેબલસ્પૂન તલ લેવાના છે, એને પણ મિક્સરના જારમાં ઉમેરીને એને આપણે વાટી લેવાના છે। તો આપણા સિંગદાણા અને તલ વટાઈ ગયા છે। હવે આપણે વાલને ચેક કરી લઈએ, બે સીટી થઈ ગઈ છે, આપણા વાલ સરસ રીતે બફાઈ ગયા છે, બહુ ઓવર કૂક ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું। તો તમે જોઈ શકો છો વાલ સરસ બફાઈ ગયા છે, એકદમ આપણે જેવા જોઈતા હતા એવા જ બફાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે શાક બનાવવાની તૈયારી કરીશું। તો મેં એક પેન લીધું છે, આપણે મીડિયમ ગેસ પર પેન ચાલુ કરી દઈશું અને એમાં મેં 3 ટેબલસ્પૂન તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે 1/4 ચમચી એમાં રાઈ ઉમેરી દઈશું। રાઈ થોડી ફૂટવા માંડે એટલે આપણે એમાં 1/4 ચમચી અજમો ઉમેરવાનો છે। વાલના શાકમાં અજમો ઉમેરવામાં આવે છે કારણ કે વાલ થોડા હેવી હોય છે તો પચવામાં સરળ થઈ જાય છે અજમો ઉમેરીએ તો। પિંચ ઓફ હિંગ નાખી દઈશું। હવે આપણે એમાં 1 ટેબલસ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું, એને પણ આપણે સરસ રીતે તેલમાં સાંતળી લેવાની છે। હવે આપણે જે સિંગદાણા અને તલનો ભૂકો કર્યો હતો એ ઉમેરી દઈશું, એને પણ આપણે તેલમાં સાંતળી લઈએ। આપણે સિંગદાણા અને તલ કાચા લીધા હતા તો એને આપણે થોડીવાર સાંતળવાના છે। અહીંયા મેં હવે 1 ટમેટાને એકદમ ઝીણું ક્રશ કરી લીધું છે એ અંદર ઉમેરી દઈએ અને એને પણ આપણે સાંતળી લેવાનું છે સરસ રીતે। ટમેટો આપણું સાંતળાઈ ગયું છે, હવે આપણે થોડા મસાલા ઉમેરીએ। હવે આપણે એમાં 1/4 ચમચી હળદર ઉમેરીશું, 1 ચમચી આપણે લાલ મરચું ઉમેરીશું અને 1 ચમચી આપણે ધાણાજીરું ઉમેરીશું, એને પણ આપણે સરખી રીતે સાંતળી લેવાનું છે। તો આપણા મસાલા ટામેટા સરસ રીતે સંતળાઈ ગયા છે, હવે આપણે એમાં ગ્રેવીના ભાગનું થોડું મીઠું ઉમેરી દઈએ। આપણે વાલમાં પણ મીઠું ઉમેર્યું હતું તો તમે જોઈ શકો છો મસાલા સરસ સંતળાઈ ગયા છે અને તેલ પણ બહાર નીકળી ગયું છે। હવે આપણે આ બાફેલા વાલ છે એને ઉમેરી દઈશું અને એને પણ આપણે મિક્સ કરી લઈએ। હવે આપણે એમાં થોડું પાણી ઉમેરીશું, આ શાકમાં આપણે સિંગદાણા અને તલ નાખ્યા છે એટલે એની ગ્રેવી થશે એટલે થોડું પાણી નાખશું અને આપણે એને 2-3 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું, એટલે આપણી ગ્રેવી પણ સરસ થઈ જાય અને વાલમાં પણ સરસ મસાલાનો ફ્લેવર બેસી જાય। જો તમારે હજી આ શાક પતલું ખાવું હોય તો તમે હજી થોડું પાણી ઉમેરી શકો છો। હવે આપણે જે આમચૂર અને ગોળની પેસ્ટ બનાવીને રાખી હતી એ ઉમેરી દઈશું અને આ સ્ટેજ પર તમારે ચેક કરી લેવાનું કે આમાં મીઠું કે મરચું કંઈ ઓછું હોય તો તમે ઉમેરી શકો છો। આ શાકમાં ખટાશ અને ગળાશથી આ શાકનો બહુ જ સરસ સ્વાદ આવે છે। હવે પાછું આપણે એને 1 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું તો તમે જોઈ શકો છો તેલ પણ સરસ ઉપર આવી ગયું છે અને આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે। આ શાક ખાવામાં એટલું સ્વાદિષ્ટ લાગે છે કે ઘરના બધાને જ ભાવશે। હવે આપણે ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દઈએ અને આ શાક તમે રોટલી, રોટલા અથવા ભાખરી સાથે ખાઈ શકો છો। તો તૈયાર છે આપણો એકદમ આ સ્વાદિષ્ટ શાક।
જોતાં જ ખાવાનું મન થાય છે એવું બનીને તૈયાર થયું છે। જો તમે ક્યારેય એટના લીલાવાલનું શાક ન બનાવ્યું હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો, તમને ખૂબ જ ગમશે અને ઘરના સભ્યોને પણ ખૂબ જ ગમશે। જો તમને અમારી આ રેસીપી ગમતી હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ન કર્યું હોય તો। થેન્ક યુ ફોર વોચિંગ, આવજો।